નમસ્કાર, એલએસ ગુજરાત ન્યૂઝ સાથે હું છું સિદ્ધાર્થ અને જનાકી. આજના મુખ્ય સમાચાર પર તો વાત કરીએ. અમદાવાદમાં વિનય સહાની છેતરપિંડી સામે આવતાની સાથે જ ઉસ્માનપુરાની વધુ બે કંપનીઓની છેતરપિંડી સામે પણ ફરિયાદ કરવામાં આવી છે અને આ કંપનીઓના માલિક ફરાર થઈ ગયા હતા. અમદાવાદમાં વધુ બે ઠગ કંપનીઓ સામે આવી હતી. વિનય શાહ કરતાં પણ મોટું કૌભાંડ હોવાની આશંકા દેખાઈ રહી હતી. ઉસ્માનપુરાની વધુ બે કંપનીઓ આવી રડારમાં. કિમ ઇન્ફ્રા એન્ડ ડેવલપર્સ લિમિટેડ અને હેલ્થ ફાઇનાન્સ લિમિટેડ સામે ફરિયાદ નોંધાઈ. બંને કંપની સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આમાં ફિક્સ ડિપોઝિટ મંથલી સ્કીમ ચલાવતી હતી. પૈસા ડબલ કરી આપવાની આ કંપનીઓએ આપતી હતી લોભામણી જાહેરાત. બે કંપનીઓનું ઉઠામણું થતાં નોંધાઈ ફરિયાદ. સાથે જ અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શક્યતાઓ 10 વર્ષથી ચાલતી હતી. ઠગ કંપનીઓ સંચાલકો ઓફિસે તાળા મારીને ફરાર થઈ ગયા હતા. ભાવનગર અને દિલ્હીમાં પણ છેતરપિંડી હોવાનું સામે આવ્યું હતું. યોગેશ્વરી રામાનુજ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. અડાલજ ખાતેના ત્રિમંદિર દાદા ભગવાન 111મી જન્મજયંતિની તારીખ 15-25 નવેમ્બર દરમિયાન 11 દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, જે અંતર્ગત આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મનોરંજનના માધ્યમ દ્વારા જીવનના મૂલ્યો સજાવવા 35 લાખ સ્ક્વેર ફૂટમાં 20 મલ્ટીપ્લેક્સ થિયેટર્સ અને ગેમ ઝોન સાથેની જોવા જેવી દુનિયાનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. અડાલજ ખાતેના ત્રિમંદિરમાં દાદા ભગવાનની 111મી જન્મજયંતિ તારીખ 15-25 નવેમ્બર દરમિયાન 11 દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મનોરંજનના માધ્યમો દ્વારા જીવનના મૂલ્યો સમજાવવામાં 35 લાખ સ્ક્વેર ફૂટમાં 20 મલ્ટીપ્લેક્સ થિયેટર અને ગેમ ઝોન સાથે જોવા જેવી દુનિયાનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં અંદાજ 500 જેટલા વિદેશી સાધકો સહિત કુલ 10 લાખ જેટલા લોકો જોડાય તેવી શક્યતા છે. આ માટે મંદિર દ્વારા 12,000થી વધુ લોકોને ઉતારો આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને સમગ્ર કાર્યક્રમમાં 13,000થી વધુ લોકોને સેવા આપનાર છે. આ અંગે ત્રિમંદિરના સભ્ય પ્રિયેશ દયાલાએ જણાવ્યું કે આધુનિક ટેકનોલોજીમય જીવનમાં મૂલ્યો, વિચારો અને સંબંધો ઘટી રહ્યા છે, ત્યારે જોવા જેવી દુનિયામાં 20 મલ્ટીપ્લેક્સ થિયેટરો અને ગેમ ઝોન બનાવાયા છે, જેમાં ટેકનોલોજીના માધ્યમથી જીવનના મૂલ્યો સમજાવવામાં આવશે. શિક્ષણ સમિતિ અને શાળાના વિદ્યાર્થીઓની આ જોવા જેવી દુનિયામાં વિનામૂલ્યે પ્રવેશ અપાશે. બાળકો માટે બપોરના સમયે ખાસ શો ચાલુ રાખવામાં આવશે. મહોત્સવમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા, જર્મની, સ્પેન તેમજ સિંગાપુરમાં વસતા ભારતીયો પણ મોટી સંખ્યામાં ભાગ લેશે. દરરોજ લગભગ 25,000 મુલાકાતીઓના ભોજન સહિત 12,000થી વધુ લોકો માટે રહેવાની સુંદર વ્યવસ્થા પણ આ માટે કરવામાં આવી છે. અહીં વિદેશી અને ભારતીય સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળશે. બાળકો માટેના વિવિધ આકર્ષણો ઉપરાંત માતા પિતા માટે પણ બાળકોને પ્રેમ અને હૂંફથી ઉછેરવાની ચાવી આપતી પેરેન્ટ્સ કી પાઠશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. જસદણ શહેરમાં પૂજ્ય શ્રી જલારામ બાપાની 219મી જન્મજયંતિ પાવન દિવસ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં દરેક ધર્મના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જસદણ શહેરમાં પૂજ્ય શ્રી જલારામ બાપાની 219મી જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાનું પ્રસ્થાન જલારામ મંદિરથી શરૂ કરવામાં આવ્યું હતું. જલારામ મંદિરથી મોતી ચોક, ટાવર ચોક, છત્રી બજાર, જૂના બસ સ્ટેન્ડ સહિતના વિવિધ જાહેર માર્ગો પર ફરી પરત જલારામ મંદિરે પહોંચી હતી. આ શોભાયાત્રામાં દરેક ધર્મના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને જલારામ બાપાના નાદ સાથે જસદણ શહેરની બજારો ગુંજી ઉઠી હતી. જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે મહાઆરતી, મહાપ્રસાદ, બટુક ભોજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભજન અને ભોજન જલારામ બાપાનો જે ધ્યેય હતો તેને આજના દિવસે સાર્થક કરવામાં આવ્યો હતો. આ તકે મોટી સંખ્યામાં લોકોએ જલારામ બાપાના દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. રવિ જીવાણી સાથે રાજભા હાડા, એનએસ ગુજરાત ન્યૂઝ, જસદણ. મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધી, સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયને સમગ્ર ભારતમાં ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પર મળેલી યૌન શોષણની ફરિયાદો અને શૃંખલાની તપાસ કરવા માટે કહ્યું છે. હાલમાં શરૂ થયેલી મી ટુ અભિયાન હેઠળ ઓલ ઇન્ડિયા રેડિયોમાં યૌન શોષણની ઘણી ફરિયાદો તપાસ માટે સવાલ ઉઠાવી રહ્યા છે. મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયને સમગ્ર ભારત ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પર મળેલી યૌન શોષણની ફરિયાદોની શૃંખલાની તપાસ કરવા માટે કહ્યું છે. હાલમાં શરૂ થયેલા મીટુ અભિયાન હેઠળ ઓલ ઇન્ડિયા રેડિયોમાં યૌન શોષણની ઘણી ફરિયાદોની તપાસ માટે સવાલો ઉઠી રહ્યા છે. યૌન શોષણનો આરોપ લગાવ્યા બાદ પીડિત મહિલાઓને કામ આપવામાં આવ્યું નથી. એઆઈસીએસીયુની મેનકા ગાંધીને ચિઠ્ઠી બાદ કેન્દ્રીય મંત્રીએ તપાસ માટે કહ્યું છે.
ઓલ ઇન્ડિયા રેડિયો કેઝ્યુઅલ અનાઉન્સર એન્ડ કોમ્પેર્સ યુનિયનના મેનકા ગાંધીને ચિઠ્ઠી લખ્યા બાદ કેન્દ્રીય મંત્રીએ સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયને ઓલ ઇન્ડિયા રેડિયોમાં આવેલી યૌન શોષણની ફરિયાદ યોગ્ય રીતે તપાસ કરવા માટે કહ્યું છે. એઆઈસી એસીયુના પોતાના પત્રમાં ગાંધીએ લખ્યું છે કે રેડિયોમાં કેઝ્યુઅલ અનાઉન્સર કોમ્પેયર્સ અને રેડિયો જોકી અધિકારીઓ સામે અવાજ નથી ઉઠાવી શકતી કારણ કે તેમને નોકરી ગુમાવવાનો ડર છે. જે મહિલા કેઝ્યુઅલ કર્મચારીઓને યૌન શોષણ સામે અવાજ ઉઠાવ્યો હતો તેમને કામમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તેમના હકમાં સાક્ષી બનનાર કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. એઆઈસીએસીયુના જણાવ્યું કે જ્યારથી મહિલા કર્મચારીઓએ ફરિયાદ કરી છે ત્યારથી તેમને કોઈ અસાઇનમેન્ટ આપવામાં આવ્યું નથી. પીડિત મહિલાઓ કેઝ્યુઅલ કર્મચારી છે જ્યારે બધા આરોપીઓ સ્થાયી કર્મચારી છે. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે એક બ્રેક નો, તો લઈએ એક બ્રેક. આસ્થા ન્યૂઝ તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. હું વીડીવાળા કલોલ સિટી પોલીસ સ્ટેશન ગાંધીનગર જિલ્લો. આવનારી દિવાળી અને નવું વર્ષ બધા મિત્રો માટે લાભદાયી શુભ નીવડે એવી શુભકામના પાઠવું છું. મિત્રો, ગુજરાત અને આખા ભારતમાં જે આપણે સંવંત વર્ષ કહેવાય હિન્દુ વર્ષ, એ પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. એમાં ખાસ કરીને ગુજરાતીમાં બીજા બધા કરતાં, આખા ભારતમાં બીજા રાજ્યો કરતાં જુદી રીતે ઉજવવામાં આવે છે. 5 દિવસનો કન્ટિન્યુઅસ આ તહેવાર ઉજવવામાં આવે છે અને ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. અને આ બીજા દિવસથી આપણા હિન્દુ વર્ષ પ્રમાણે નવું વર્ષ ચાલુ થતું હોય છે. તો આ માટે હું સરકાર વતી અને સિવિલ હોસ્પિટલ વતી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આપનું આવતું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. મેં મહેશસિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએ દેતા હું. આપકા નયે આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું. મારું નામ વોચ્યા મોનાભાઈ દુવાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું. અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વ્યસ્તથી ભણે અને આગળ વધે. અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે. હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું. બ્રેક
બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આગળ વાત કરીએ ભગતસરમાં પટેલવાડી બાયપાસ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા તાલુકાના કોંગ્રેસ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા. ત્યારે ધારાસભ્ય ઠુમરે આજની આ સરકારને આડે હાથ લીધેલ હતો. અમરેલી જિલ્લાના બગસરામાં પટેલવાડી બાયપાસ ખાતે અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આયોજનના ભાગરૂપે સ્નેહ મિલન કાર્યક્રમ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ. શહેર અને તાલુકામાંથી કોંગ્રેસ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે લાઠીના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરે આજની આ સરકારને આડે હાથ લઈને જણાવ્યું હતું કે ગેસના ભાવ તેમજ યુરિયા ખાતર સહિત સરકાર સામે આક્રોશ વ્યક્ત કરેલ હોય ત્યારે ધારી બગસરા ખાંભા ધારાસભ્ય જીવી કાકડિયાએ પણ આ નવા વર્ષની સૌને શુભકામનાઓ પાઠવેલ અને જણાવ્યું હતું કે આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ધારાસભ્યો જીવી કાકડિયા, પ્રતાપ દુધાત, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જીનીબેન ઠુમર, જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન કોરાટ, હાલ હરિયાના ઉદ્યોગપતિ અર્જુન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મહેમદ કાળવાતર દ્વારા કરવામાં આવેલ. 15 અને 16 ત્રણ દિવસનો સ્નેહ મિલનનો કાર્યક્રમ છે અને અમરેલી જિલ્લાના 11 તાલુકામાં કાર્યક્રમની આયોજન કરેલ છે. આજે 3 તાલુકામાં પૂર્ણ કરેલ છે. આજનો સાંજ પહેલો દિવસ એટલે કે બગસરા તાલુકામાં આજે કાર્યક્રમ પૂર્ણ કરેલ છે અને લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકો ખુશ થયા હતા કે એક દાદા તો એવું બોલ્યા હતા કે 75 વર્ષમાં આજે પહેલો વખત એવું થાય છે કે કાર્યક્રમ સ્નેહ મિલનનો કાર્યક્રમ ધારાસભ્ય તરફથી કરવામાં આવ્યો છે અને લોકોમાં ખુશીનો માહોલ છે અને ધારાસભ્ય પણ હાજર રહ્યા. 11 તાલુકાઓમાં તમામ 5 ચૂંટાયેલા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં તમામ તાલુકા ઉપર 11 તાલુકા ઉપર સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવાનો અમારો જે આજથી શરૂઆત કરી છે કોંગ્રેસ પક્ષે, એના માટે એક જ ધ્યેય છે કે કાર્યકર્તાઓને અત્યાર સુધી જે મહેનત કરી એના બાદ ફરી એક વખત મળવાનું થાય અને આવનારા સમયમાં ફરી એકજૂટ થઈને લડીએ અને કાર્યકર્તાઓનો જે ઉત્સાહ છે એમાં વધારો થાય, એકબીજાના રોષ આ નવા વર્ષમાં પૂર્ણ થાય એવી આશા સાથે અમે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ તમામ તાલુકાઓ પર. પ્રતાપવાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. ઉપલેટા શહેરમાં જલારામ બાપાની 219મી જન્મજયંતિ નિમિત્તે ઉપલેટા લોહાણા સમાજ દ્વારા શહેરના વિવિધ માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આજ તારીખ 14/11/18 બુધવારે રોજ બપોરે 4 થી સાંજે 7:30 સુધી સમગ્ર ગુજરાતની જેમ ઉપલેટા શહેરમાં પણ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો પોતાના ધંધા રોજગારી બંધ રાખી આ શોભાયાત્રામાં જોડાયા હતા, તેમજ અન્ય સમાજના આગેવાનો તથા લોકોની હાજરી પણ ઉડીને ધ્યાને વળગે એવી હતી. દર વર્ષે યોજાતી આ શોભાયાત્રામાં આ વર્ષે નવ ચીલો ચાલતા હોય એમ જલારામ મંદિરે જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે સૌપ્રથમ વખત કેક કાપીને ઉજવણી કરાઈ, તેમજ બપોરે 4 વાગે જૂના પોરબંદર બાયપાસ રોડ પર આવેલા જલારામ મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા 7:30 કલાકે લોહાણા વાડી ખાતે પહોંચી હતી. લોહાણા સમાજની મહિલાઓ દ્વારા રાસ લેવામાં આવ્યા હતા, તેમજ યુવાનો દ્વારા નાચ ગાન પણ કરવામાં આવ્યા હતા, તેમજ યુવાનો દ્વારા ફટાકડા ફોડી આ શોભાયાત્રાનો ઉત્સાહમાં વધારો કરાયો. લોહાણા સમાજના પ્રમુખ જનકભાઈ ગણયાત્રાના માર્ગદર્શન હેઠળ કૃષ્ણકાંત ચોટાઈલ, નીલુભાઈ ગોંધિયાની આગેવાનીમાં રઘુવંશી સ્પેશિયલ ગ્રુપ તેમજ લોહાણા સમાજના યુવાનો દ્વારા આ યાત્રાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જલારામ બાપાનું સૂત્ર જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો ને સાર્થક કરતા હોય. શોભાયાત્રાના સમાપન બાદ લોહાણા સમાજની વાડી સંતીવાની ડેરી ખાતે સમર્પિત પ્રસાદ રાખવામાં આવ્યો હતો. અમીર પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. એક વર્ષમાં ડબલ કરવાની લાલચ આપીને અંદાજિત 1 લાખ રોકાણકારોને 260 કરોડનું ઉઠામણું કરી અમદાવાદનું એક દંપતિ આત્મહત્યાનું નાટક કરી ફરાર થયા, પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદમાં એક હાઈ પ્રોફાઈલ છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે, જેમાં બંટી અને બબલી બનીને પતિ પત્નીએ 1 લાખથી બી વધારે લોકો જોડે છેતરપિંડી કરી હતી, જેની અંદાજિત રકમ 260 કરોડની માનવામાં આવે છે. અને આ પતિ પત્નીનું નામ વિનય શાહ અને ભાર્ગવી શાહ માનવામાં આવે છે. આ વિનય શાહ 1 લાખ લોકોને છેતરીને સ્યુસાઇડ નોટ લખીને ભાગી ગઈ હોવાની માહિતી મળી છે. પણ 1 લાખ લોકોમાંથી 6 કે 7 કેસ જ નોંધવામાં આવ્યા હતા અને આ વિનય શાહે ભાગતા પહેલાં જ નોટ છોડી હતી, તેમાં એણે ક્રાઇમ બ્રાન્ચના કમિશનર જે કે ભટ્ટ પર 50 લાખ આપવાનો આરોપ મૂકતા જે કે ભટ્ટે માનહાનિનો દાવો કર્યો હતો. અને આ વિનય શાહ ભાગતા પહેલાં જ જે 11 પાનાની સુસાઇડ નોટ મૂકી હતી તેમાં હજુ ઘણા ખરા નામ ખુલે તેવી
ભીતિ સેવવામાં આવી રહી છે। યોગેશ્વરી નામાનું સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ। બ્રેક બાદ આપનું સ્વાગત છે। તો આગળ વાત કરીએ જામકુંડલા તાલુકાના તરોડા ગામે આરસીસી રોડનું કામ મોટા ભ્રષ્ટાચાર અને બુરાઈનું માલુમ પડતા સ્થાનિક લોકોમાં ભારે કચકચાટ જોવા મળી રહ્યો છે। ઉચ્ચ અધિકારીઓની મીઠી નજર ભ્રષ્ટાચારની આડમાં લોટ પાણી અને લાકડા જેવી કામગીરીની યુવાનોએ આરસીસી રોડનું કામ બંધ કરાવી દીધું। ભ્રષ્ટાચાર મુક્ત ભારત એ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું છે, છતાં છાસવારે મોદી સાહેબનું આ સપનું રોડાઈ જતું હોય તે નજરે ચડે છે। ભ્રષ્ટાચારનો આ જ એક કિસ્સો જામકંડોરણા તાલુકામાં બહાર આવ્યો છે। જામકંડોરણા તાલુકાના તરવડા ગામ 75 લાખના ખર્ચે આરસીસી રોડ મંજૂર થયેલ છે। આ આરસીસી રોડનું કામ ચાલુ થઈ જતાં સ્થાનિકોમાં પ્રાથમિક તબક્કે હાશકારો જોવા મળ્યો હતો, જોકે બાદમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરનીતિઓ આચરવામાં આવી રહી હોવાનું માલુમ પડતા લોકો રોષે ભરાયા હતા અને આ આરસીસી રોડનું કામ બંધ કરી દેવાની કોન્ટ્રાક્ટરોને ફરજ પાડી દેવાઈ હતી। આ રોડનું કામ બંધ થઈ જતાં તરવાડા ગામે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર થઈને લોકો પાસે આજીજી કરતા નજરે ચડ્યા હતા। આ તકે યુવાનોએ કરેલી વિડીયોગ્રાફી તથા મિક્સરમાં 18 જેટલી સિમેન્ટને બદલે 12 થેલી જ સિમેન્ટ વાપરતા હોય તેવું જણાવેલ, ત્યારે અધિકારીઓ પણ ભોઠપ અનુભવતા હોય તેથી સ્થળ ઉપર આવા સવાલના જવાબ આપી શક્યા ન હતા। આ કામની પૂરી તપાસ થાય તો સમસ્ત લાખોનો ભ્રષ્ટાચાર સામે આવી શકે તેમ છે, પરંતુ આ ખાડા કાન કરવાની ટેવથી ટેવાયેલા ઉચ્ચ સત્તાધીશોને આ ખુલ્લો ભ્રષ્ટાચાર દેખાતો ન હોય તેમ તકલીફો વાળાને થોડુંક કામ કરી દેશું તેવી નિમ્ન કક્ષાની બાંહેધરી આપી હતી। કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ વિરુદ્ધ કામગીરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું, છતાં પણ આ કહેવાતા ઉચ્ચ અધિકારીઓ આ ઘટના ગંભીરતાને ધ્યાનમાં લઈ આરસીસી રોડનું કામ અટકાવવાને ઢાંક પીછોડો કરતા હોય તેથી સ્થાનિક લોકોમાં ભારે કચકચાટ જોવા મળ્યો હતો। અહીંયા 70 લાખની ગ્રાન્ટ છે પીસીસીની, એમાં પૂરું કામ નથી કરતા। આ લોકો લોટ પાણીને લાડવા કરેલ છે, પાક બોક્સ કટિંગની નિયમ પ્રમાણે નથી કરેલું, પાકી મેટલને બદલે કાશી મેટલ વાપરેલ છે, નિયમ પ્રમાણે પીસીસી કરવામાં નથી આવતું, નિયમ પ્રમાણે બોક્સ કટિંગ કરવાની અમુક આરસીસી ફોનને ડેલા વરસાદી પાણી ઘૂસી જાય એવું છે, અમુક આસામીઓને પછી આરસી માલ 4 CM ઘોડો હોય તો 15 થેલી માલ વાપરે છે, નિયમ પ્રમાણે નથી વાપરતા। પછી પીસીસી ઉપર લોખંડની જારી બે 5 ફૂટથી અંતર રાખેલ છે, આ જગ્યા ફૂટ પ્રમાણમાં લોખંડ વાપરેલ નથી અને અહીંયા કામ અમે બંધ કરાવેલું હતું તો એ અહીંયા બંધ કરીને ઓલીકોર વહી ગયેલા છે, અમને કોઈ જવાબ નથી દેતું, નથી ઇન્જિનિયર દેતા, નથી કોન્ટ્રાક્ટર દેતા, નથી ગામના કોઈ સરપંચ દેતા, યોગ્ય તપાસ થાય એવી અમારી માંગણી। અતુલ લશ્કરે સાથે અલ્પેશ ત્રિવેદી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામકંડોરણા। તો હાલના બુલેટિનમાં સમય થયો છે એક બ્રેક નો, તો લઈએ એક બ્રેક। ગુજરાત ન્યૂઝના તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ। મેં પ્રમોદ કુમાર યાદવ, સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ કી ઓર સે સભી દેશવાસીઓ કો દીપાવલી ઓર નયે વર્ષ કી હાર્દિક શુભકામનાએ ઓર ખૂબ ખૂબ બધાઈ દેતા હું। હું પ્રદીપ પરમાર, ધારાસભ્ય અસારવા, સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી
ફળદાયી યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ હૃદયપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપશો ને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. જય શ્રી રામ. મેં કૈલાસ સ્વામી, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભગવા રક્ષા દલ, સભી ભાઈઓ બહેનો કો દીપાવલી કી હાર્દિક શુભકામનાએ. સબકા ભલા હો, સબકા મંગલ હો, ઓર ભગવા રક્ષા દલ મેં જોડને કા સબકા સબકા આભાર. જય શ્રી રામ. ખૂબ ખૂબ બધાઈ હો. હું રામુભાઈ મણિલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ. અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં પોતાની ઓફિસ ચલાવનાર વિનય અને ભાર્ગવી શાહ આ ઓફિસમાં એડ જોવાની સ્કીમો ચલાવીને લોકોને છેતરી રહ્યા હતા, જેની ફરિયાદ થતા બંને પતિ પત્ની ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ઓફિસમાં ચાલી રહેલા અગત્યના ડોક્યુમેન્ટ્સ અને પુરાવાને હાનિ ના પહોંચે તે માટે પોલીસે આખી ઓફિસને સીલ મારી દીધું છે અને બે પોલીસ જવાનોને પણ બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે. આ પોન્ઝી સ્કીમમાં ફરારના સમાચાર લોકોને મળ્યા માટે લોકો પોલીસ દ્વારા ફરિયાદ પણ કરી રહ્યા છે. શહેર પોલીસ કમિશનર એ કે સિંઘે એક સીટની નિમણૂક કરી હતી, ત્યારબાદ ડીજીપીએ આ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપી દીધી છે. યોગેશ્વરી રામાનંદ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. કેશોદમાં જલારામ બાપાની 219મી જન્મજયંતિ શોભ યાત્રાને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું, જેના કારણે જલારામ મંદિર ભક્તોની ભીડ ઉમટી પડી હતી. જૂનાગઢના કેશોદમાં જલારામ બાપાની 219મી જન્મજયંતિની ઉજવણી માટે ભાગ સ્વરૂપે ભવ્ય શોભાયાત્રા અને અન્નકૂટનું આયોજન જલારામ ભક્તો તેમજ રઘુવંશી યુવા ગ્રુપ, રઘુવંશી મહિલા મંડળ, જલારામ મંદિર તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ જલારામ મંદિરના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું, જેમાં ભાવિકોની મોટી ભીડ ઉમટી હતી. સંપૂર્ણ કેશોદ જલારામ ભક્તિમય બની ગયું હતું. આ શોભાયાત્રા કેશોદના મુખ્ય માર્ગોથી પસાર થઈ હતી, જેમાં અનેક લોકો, ભાવિકો, ભક્તો જોડાયા હતા. જલારામ મંદિર પર સવારથી સાંજના સમયે સુધી ભાવિકોની ભીડ જોવા મળી અને દર્શનાર્થે લોકોનો ઘસારો જોવા મળ્યો. જલારામ મંદિરે અન્નકૂટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જલારામ બાપાને અલગ અલગ મીઠાઈ અન્નકૂટ ધરવામાં આવ્યા. લોકોએ જલારામ બાપાના દર્શન કરી પ્રસાદી ગ્રહણ કરી હતી. જલારામ મંદિરે અન્ય કાર્યક્રમો પણ યોજાયા હતા. જલારામ મંદિરને ભવ્ય રીતે સાજ શણગાર પણ કરવામાં આવ્યો હતો. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ હતું. માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.